હેલો ફ્રેન્ડ, આજે આપણે ગુજરાત ન્યૂઝપેપરમાં જે જે તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં જે જે કરંટ અફેર જે હોય તેના વિશે થોડીક માહિતી મળીએ. તો કે આપણે કોઈ પણ ન્યૂઝપેપરમાંથી કેવા કયા કરંટ અફેર રીડ કરવા તેના માટે અનેક આ વિડીયો છે, અને કઈ કઈ ટોપિક આપણા માટે એક્ઝામ રિલેટેડ કઈ મહત્ત્વના છે તેની ઉપરથી તમને ખ્યાલ આવશે. જીપીએસસી હોય કે ક્લાસ 3ની હોય, પ્રી એક્ઝામને રિલેટેડ મેં આમાં બધી બધી માહિતી લખેલી છે. તો તમે આમાંથી આવી રીતના તમે પણ ન્યૂઝપેપર રીડ કરીને માહિતી લખી શકો છો. જેમ કે અહીંયા તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં બોમ્બ બ્લાસ્ટના કેસમાં 38ની ફાંસી અને 11ના જન્મટીપની સજા દેશમાં સૌ પ્રથમવાર આ ઘટના બની હતી. તો કે અમદાવાદ શહેરમાં 2008ની આ ઘટના છે. પછી યુકેમાં યુનેસ નામનું વાવાઝોડું આવેલું છે. હવે પાવાગઢના માચી વિસ્તારમાં તાજેતરમાં તોપગોળા અને પાઇપ મળી આવ્યા છે. તે 17મી સદીના હોવાનું જણાવવામાં આવ્યું છે. હવે આઈપીએલની 10 ટીમોની હરાજી થયેલી છે. એમાં સૌથી મોંઘો ખેલાડી ઈશાન કિશન છે. 15.25 કરોડ મહિનું વેચાણ થયેલું છે, અને ખરીદેલો કોને? તો કે મુંબઈ યુનિવર્સે થયેલો છે. હવે 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ છે. આપણે દિવસો અને એની વિશેની માહિતી પણ યાદ રાખવાની જરૂર છે. તો કે તાજેતરમાં રમતગમતમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ભારતે 3-0 વેસ્ટઇન્ડિઝને વ્હાઇટ વોશ કર્યું હતું. 20-20 ઓવરની મેચ હતી. એવી જ રીતે ભારત અને શ્રીલંકા વચ્ચે પણ 3-0 ભારતે શ્રીલંકાને હરાવેલું છે, અને સતત બાર મેચ 2020 જીતવાનો પણ ભારતનો રેકોર્ડ છે. બ્રિટનમાં 5000 વર્ષ પહેલાંના બાળકોની કબર અને રમકડાં મળી આવેલા છે, જે પથ્થર યુગના હોવામાં જણાવવામાં આવે છે. રાઇટિંગ વિથ ફાયર ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થયેલી ડોક્યુમેન્ટરી શ્રેણીની એક ડોક્યુમેન્ટરી છે, જેનું નિર્દેશક રીટુ થોમસ અને સુષ્મિત ઘોષ દ્વારા કરવામાં આવેલું છે. આધારિત તો કે કોના ઉપર આધારિત છે? તો કે દલિત મહિલા દ્વારા ખબર લહારિયા નામનું અખબાર ચલાવવામાં આવ્યું હતું, તેના ઉપર આ ડોક્યુમેન્ટરી આધારિત છે. હવે પ્રવીણ કુમાર સોપતી, જેનું નિધન તાજેતરમાં થયેલું છે. તો કે મહાભારતમાં જેને ભીમનું પાત્ર ભજવેલું હતું તે આ વ્યક્તિ છે. 1990 વર્લ્ડ કપ વિશે વાત કરવી તો કે એમાં ભારતની જીત થઈ છે અને ઇંગ્લેન્ડની હાર થયેલી છે. 5મી વખત ચેમ્પિયન બન્યું છે ભારત. 50-50 ઓવરની આ મેચ છે. પ્લેયર ઓફ ધ મેચ કોણ જાહેર થયું? કે રાજબાવ નામની વ્યક્તિ થયેલા છે. અને ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવેલું છે, અને ઇંગ્લેન્ડના 189 રન થયા હતા, અને ભારતને 195 રનથી જીત થયેલી છે. તાજેતરમાં 12-18 વર્ષના બાળકો માટેની રસી જાહેરાત થયેલી છે. કોર્બોવેક્સ નામની રસી જાહેર થયેલી છે. તાજેતરમાં નેપાળમાં મુખ્ય ન્યાયમૂર્તિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ દાખલ થયેલો છે. આમાં કયા દેશ વિરુદ્ધ થયેલો છે તે આપણે યાદ રાખવાની જરૂર છે. ડેઝર્ટ ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો? તો કે રાજસ્થાનમાં. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલું છે કે મોટરસાઇકલ બાઇક પર 4 વર્ષ સુધીના બાળક માટે ક્રેશ હેલ્મેટ અને સેફ્ટી હાર્નેસ ફરજિયાત હોય, અને તે દરમિયાન 40 કિલોમીટરથી વધારે ઝડપ હોવી ન જોઈએ. હવે એચઆઈવીથી સંક્રમિત થયેલી મહિલા વિશ્વમાં સૌ પ્રથમ વખત સાજી થયેલી હતી. તો કે તે આ ઘટના કયા દેશમાં બની હતી? તો કે અમેરિકામાં. હવે ડિફેન્સ એક્સો 2022 ક્યાં યોજાશે? તો ગાંધીનગર ખાતે યોજાશે. ખેડૂતોને સ્માર્ટફોનના વિતરણમાં 40% કિંમતના અથવા 6000 રૂપિયા સુધીની સહાય જાહેર થયેલી છે. ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવેલ છે સીએમના હસ્તે ભૂપેન્દ્રભાઈ પટેલના, અને 25,000 ખેડૂતોને આ સહાય મળશે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2022 જાહેર થયેલો છે. તેમાં ફિલ્મ ઓફ ધ યર તરીકે પુષ્પા પાટ 1ને જાહેર થયેલો છે, અને બેસ્ટ ફિલ્મ તરીકે શેરશાહને જાહેર થયેલું છે. બેસ્ટ અભિનેતા તો કે રણવીરસિંહ 83 ફિલ્મ માટે અને સિદ્ધાર્થ મલ્હોત્રા શેરશાહ મૂવી માટે મળેલ છે. બેસ્ટ અભિનેત્રી કૃતિ સેનને મળેલ છે મમ્મી મૂવી માટે. બેસ્ટ અભિનેતા માટે વેબ સિરીઝ માટે મનોજ વાજપેયીને મળેલ છે ધ ફેમિલી મેનની બીજા સિરીઝ માટે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યું હતું આશા પારેખ હિરોઈનને. હવે તાજેતરમાં ઇટલીમાં બુદ્ધ ભગવાનની અવલોકિતેશ્વર પદ્મપાણીની મૂર્તિ લાવવામાં આવશે, જેને બિહારના ગયા જિલ્લાના કુકિયાર મંદિરમાં મૂકવામાં આવશે. આવી રીતના કરંટ અફેરના ન્યૂઝપેપરની માહિતી આવી રીતના તમે પણ ન્યૂઝપેપરમાંથી કરંટ અફેર લખી શકો છો. જો વિડીયો સારો લાગે શેર કરો, અને તે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.